યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં રમેશ ધીરુભાઈ 22 જંગી બહુમતી 940 જેટલા મતથી વિજેતા બન્યા હતા 940 જેટલા મતથી વિજેતા બન્યા હતા તેમજ આગામી સમયમાં ગામના વિકાસ કામોને જલ્દ પૂર્ણ કરવા તેઓએ જણાવ્યું હતું કેન્દ્ર સરકારે લાદેલી નોટબંધીની અસર નો કહેર અમરેલી જિલ્લાના ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પર નહિવત અસર જોવા મળતા ગ્રામજનોએ ઉત્સાહભેર મતદાન પૂર્ણ કર્યું હતું નમસ્કાર દર્શક મિત્રો લોક સામના નિયમમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી અમરેલી જિલ્લામાં નિર્વિઘ્ને સંપન્ન થઈ અને શાંતિપૂર્ણ માહોલમાં લોકોએ ખૂબે ખૂબે મતદાન કરી અને સરપંચોને ચૂંટી કાઢ્યા છે ત્યારે આંકડિયા ગામે કે જે રમેશભાઈ 22 કે જે 900 ઉપરાંત પણ વધુ મતોથી જેઓ જંગી વિજેતા મતથી વિજેતા બન્યા છે તો આપણે તેની પાસેથી જાણીએ કે હવે આવનારા દિવસોમાં ગામના ક્યાં ક્યાં પ્રશ્નો છે કઈ પાયાની જરૂરિયાતો છે કે ગટર રસ્તા પાણી પીવાના પાણી સ્ટ્રીટ લાઇટ સ્કૂલ જેવી વગેરે બાબતોની માહિતી આપણે રમેશભાઈ પાસેથી જાણીએ રમેશભાઈ આપ જે અત્યારે 900 ઉપરાંત મત કરતાં પણ વધારે જંગી વ્યક્તિ જીતાણા છો તે માટે લોકસામે તરફથી સૌપ્રથમ તો આપને અભિનંદન બરોબર હવે આવનારા દિવસોમાં આપ ગામના ક્યાં ક્યાં પ્રશ્નો સર્વાંગી વિકાસ પાયાની જરૂરિયાત આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે રોડ ગટર ના પ્રશ્નો સ્ટ્રીટ લાઇટ ના કોઈ પણ પ્રશ્નો તમામ ગામના વિસ્તારોમાં રોડ રસ્તા બને પાકા વૃદ્ધો આબા વૃદ્ધો માટે કોઈ બગીચાની વ્યવસ્થા થાય બાળકોને પ્રાથમિક શિક્ષણ સારું મળી રહે એ મારો ધ્યેય તે